સાહેબ ને આજે 50 વર્ષ એનિવર્સરી ના થયા લગ્ન દીધી ના લાખ લાખ અભિનંદન. પણ મને તો આ લગ્ન નો શબ્દ હજી લાગે છે કે બરાબર નથી, કારણ કે 50 થી 50 ગાંઠ એટલો જ એમનો સ્પિરિટ છે આજે તો. એટલે આજે તો એમનો 50 થી 50 ગાંઠ હોય એવું તેજ છે, એવી એનર્જી છે અને એવો સ્ટેમિના છે. આ બધા નું કારણ ધોરણ સાહેબ જે નવી ભોજન પ્રથા શરૂ કરી છે, લગભગ છેલ્લા 25 વર્ષથી કરે છે. એટલે મેં એમને પૂછ્યું કે તમારી 25મી લગ્ન વર્ષગાંઠ કેવી હતી, તો કે આટલી તરત નહોતી, કારણ કે ત્યારે આટલી તરત તબિયત નથી, આવું તેજ નતું ફેરફાર. ભરણ પેટની પણ તબિયત આવી તરત નહોતી, અને આજે જે જિંદગી જીવવાનો આનંદ છે એવો કદાચ 25 વર્ષ પહેલાં નહીં હોય. આ બધાનું કારણ છે, કારણ કે જવાન સાહેબ છેલ્લા 25 વર્ષથી નવી ભોજન પ્રથા પોતાના પર અત્યાર કર્યો, અને પછી હવે ગામે ગામ દેશ વિદેશ ફરીને જાતે પ્રચાર કરે છે, લોકોનું ભલું કરે છે. અને હજારો પેશન્ટ સારા થઈ ગયા છે એમની નવી ભોજન પ્રથાથી. એટલે એ તો મારા કરતાં બહુ મોટા ડૉક્ટર છે. મારા ડૉક્ટર જો કોઈ પૂછે તો હું જવાનકર છે એમ કહું છું, જાહેરમાં કહું છું આજે પણ, કે મેં એમની ફાર્માકોલોજી કર્યું ને મેં બહુ બધી દવાઓ ભણાવી. તમે ડૉક્ટર પાસે જાઓ છો અને જે પણ દવાઓ લખે છે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન તે હું ભણાવું છું, અને એક દિવસે 35 વર્ષ સુધી મેં ભણાવ્યું આ બધું. 35 વર્ષ સુધી બરોડા મેડિકલ કોલેજમાં દવાઓ ભણાવી મેં, અને લગભગ 5 થી 6 હજાર ડૉક્ટર પેદા કર્યા, MBBS, MD, MPA, DM. પણ એ બધા કરતા મને જો આનંદ થયો હોય તો મારા ડૉક્ટર ચવાણ થાય. એક બાજુ 5 હજાર ડૉક્ટર અને એક બાજુ મારા ડૉક્ટર ચવાણ થાય. તમને ખબર નહીં હોય કે મને પોતાને કંઈ પણ થાય છે છેલ્લા 10 વર્ષથી તો પહેલો ફોન જવાન સાહેબને કરું છું. બાકી મારી પાસે તો બરોડામાં 1000 ડૉક્ટર રાહ જોઈને બેઠા છે કે સર કંઈ હોય તો કહેજો, કંઈ હોય તો કહેજો. પણ મારે તો જવાન સાહેબને જ કહેવાનું છે. એમણે અફીલ દવા અફીલ પ્રિસ્ક્રિપ્શન એવું તૈયાર કર્યું છે. તમને તો ખબર હશે કે તમે ડૉક્ટર પાસે જાઓ એટલે જે સબ્જેક્ટના હોય તે પોતાનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે, મેડિસિનના પોતાનું લખે, ડાયાબિટીસવાળા પોતાનું લખે, થાઇરોઇડવાળા પોતાનું લખે, ઓપ્ટેનવાળું પોતાનું લખે, GIP વાળો પોતાનું લખે, બધી દવાઓ લખે. પણ આ એક જવાન સાહેબ જ એવા છે કે જે પોતાનું એક જ પ્રિસ્ક્રિપ્શન લખે, લાખ દુખોની એક દવા એવું પ્રિસ્ક્રિપ્શન લખે. નથી કોઈ પેથોલોજીના ટેસ્ટ કરાવતા, નથી કોઈ રેડિયોલોજીના ટેસ્ટ કરાવતા, નથી કંઈ પૂછતા, નથી કોઈ ફી લેતા. બાકી તો તમને ડૉક્ટરોની તો ખબર જ છે, બધાને અનુભવ થઈ ગયા હશે, મોટી મોટી હોસ્પિટલોનો બી અનુભવ થયા જ હશે. પણ આ એક હોસ્પિટલ એવી છે, એક જ ડૉક્ટર, એક જ પ્રિસ્ક્રિપ્શન, નો ટેસ્ટ, નથિંગ. એટલે આપણે બધા બહુ નસીબદાર છે. આજે લગભગ અહીંયા 400 મિત્રો વડીલો હાજર રહ્યા છે, દેશ વિદેશથી બી અમુક લોકો આવ્યા છે, ગુજરાતથી આવ્યા છે, મહારાષ્ટ્રથી આવ્યા છે, એ બધા બહુ નસીબદાર છે. યાદ રાખજો, અમરેલીમાં ચૌહાણ સાહેબ જન્મ્યા એનો નસીબ આપણા બધાને મળી ગયું, યાદ રાખજો. એમાં મને તો બહુ જ મળ્યું છે. હું તો છેલ્લા 10 વર્ષથી છે ને ડૉક્ટરની વાત જ નથી કરતો, ભલે 5 હજાર ડૉક્ટર પેદા કર્યા અને આટલી બધી મેડિસિન ભણાવી, પણ યાદ તો ખાલી જવાન સાહેબને જ કરું છું. અને જવાન સાહેબને યાદ કરવાનું, નવી ભોજન પ્રથાને યાદ કરવાનું, લોકોને કહેવાનું, અને જે એનું નસીબ હોય, જેનું નસીબ હોય એને જવાન સાહેબ મળે છે, યાદ રાખજો. ભારતમાં 125 કરોડ
માંથી લગભગ આજે 400 નસીબદાર અહીંયા બેઠા. જયારે જયારે શિબિર થાય છે ત્યારે 50-100 જણા જે નસીબદાર હોય છે દેશના, તે ચવાણ સાહેબના સંપર્કમાં આવે છે. અને એમાંનો હું એ પણ હું છું કે જે હું પણ એ શિબિરના હાથે એમને મળ્યો. અને પછી હું તો સાહેબ મેડિકલનો ડૉક્ટર છું, દવાઓ લખું છું, દવાઓ બનાવું છું, ડૉક્ટર બનાવું છું. એટલે હું કંઈ ચવાણ સાહેબની વાત એમને માની લેવાનું નથી કે જાઓ કાલથી તમે એનિમલ લો, ફાસ્ટિંગ કરો અને કાચું ખાઓ, અપવાદ કરો. એ કે હું માનવા કારણ કે હું તો સાયન્ટિફિક રિસર્ચનો માણસ છું. હવે કોઈ પણ દવા નવી આવે તો એટલું બધું એની પર રિસર્ચ કરેલું હોય છે, 10 વર્ષ રિસર્ચ કરેલું હોય છે ત્યારે જઈને એ માર્કેટમાં આવે. એટલે મેં પણ ચવાણ સાહેબના પ્રિસ્ક્રિપ્શનનું બહુ એનાલિસિસ કર્યું, બહુ બધો સ્ટડી કર્યો. એનિમાના ફાયદા, અપવાદના ફાયદા, કાચું ખાવાના ફાયદા, આ બધાનો ફાયદા સાયન્ટિફિક ભણ્યા પછી મેં શરૂ કર્યું. એટલે મારી તમને બધાને એક વિનંતી છે કે તમે નસીબદાર છો, તમે પણ ચવાણ સાહેબે શરૂ કરેલી જે નવી ભોજન પ્રથા છે તે જરૂરથી અપનાવશો. આજે જે લોકોએ છેલ્લા થોડા વર્ષોથી નવી ભોજન પ્રથા અપનાવી છે એ લોકોની કઈ જિંદગી બદલાઈ ગઈ છે, યાદ રાખજો. એ લોકોને ડોક્ટર, દવાખાના, હોસ્પિટલ, મેડિસિન એ વસ્તુની હવે કઈ ખબર જ નથી. ઘણા લોકો એવા છે કે જેના 10 વર્ષથી કોઈ મેડિસિન લીધી જ નથી, જરૂર જ નથી પડી. આ એક એવી સિસ્ટમ છે કે જેમાં ખાલી ભોજનથી જ બધું પતી જાય છે. કોઈ ડોક્ટર, કોઈ કન્સલ્ટન્ટ એવું નહીં કે ખાલી આ ખાઓ અને તમારી બધી બીમારી મટી જાય. તો ચવાણ સર આપણને બધાને આવી એક સિસ્ટમ આપી છે. જે લોકોને નવી ભોજન પ્રથા ખબર છે એમના માટે બહુ કહેવાનું નથી, પણ જે લોકોને નથી ખબર એ લોકો જલ્દીથી ખબર કાઢી લે. જે કંઈ રીતે જાણવા મળે તે જાણી દેજો, શરૂ કરી દેજો. અને એકવાર શરૂ કરશો તો તમે હોસ્પિટલના ચક્કરમાંથી જિંદગીભર બચી જશો. આ એક જ પ્રથા એવી છે કે કોઈ બીમારી નજીક આવવા નથી દેતી. દવાઓ તો તમને બીમારીનો કંટ્રોલ કરે છે, યાદ રાખજો. કોઈ પણ બીમારી થયા પછી મટતી નથી, મટતી નથી, મટતી નથી, યાદ રાખજો. મને નથી લાગતું કે એક પણ પેશન્ટની બીમારી મટી આજ સુધી. મેં તો 600 દવાઓ બનાવું છું, 600, પણ 600 દવાઓથી એક પણ બીમારી મટી નથી. અહીંયા ચવાણ સર બેઠા છે અને એમને જે દવા આપી છે, એમને જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે, જડમૂળથી બીમારી મટાડી દે છે. વિશ્વાસથી ચાલુ કરી દેજો. તમે કોઈ પણ ડૉક્ટરને કહેજો કે મારે ડાયાબિટીસ થયો છે તો ટેસ્ટ કરાવીને તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. 3 મહિના પછી ફરી આવજો, ફરી આવજો, ફરી આવજો. 3-3 મહિને આવ્યા જ કરજો અને તમારું બ્લડ સુગર કરાયા જ કરજો. ચવાણ સરનું પ્રિસ્ક્રિપ્શન એવું છે કે ફરી બોલાવતા જ નથી, કે અહીંયા આવવાની જરૂર જ નથી. કાલથી જાઓ અને શરૂ કરી દે. અને પછી તમારો જળપૂરથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ જે પણ બીમારી હોય, હજારો પેશન્ટની ઠીક થઈ ગઈ છે. તો આ એક વસ્તુ તમે કોઈ ડૉક્ટરને યાદ ના કરતા, કોઈ ડૉક્ટર તમારી વાત સાંભળશે નહીં જો એનડીએથી વાત કરશો. કારણ કે અમે ભણાવતા જ નથી. એનડીએ વિશે કોઈ મેડિકલમાં કોર્સ પણ નથી, કોઈ ડાયટ વિશે સિસ્ટમ પણ નથી. એટલે ડૉક્ટરોને તમે પોતાના ફેમિલી ડૉક્ટરને કહેશો કે કાલથી હું કાચું ખાવાનું છું, ચવાણ સાહેબે કીધું, અર્ચનાની સાહેબે કીધું અથવા રાજુભાઈએ કીધું, તો તમને એટલા બધા ગભરાવશે, એટલા બધા ગભરાવશે કે જિંદગીભર તમે ડૉક્ટર પાસે નહીં. એટલે યાદ રાખજો, કારણ કે એ લોકો ભણ્યા જ નથી, અમે ભણાવ્યું બી નથી એટલે એ લોકો ભણ્યા નથી. એટલે તમે ડૉક્ટરોને લઈને તો કહેતા જ નહીં કે આ ડાયાબિટીસ માટે હું કાચું ખાવાનું છું, અપવાદ કરવાનો છું, એનિમલ લઉં. કારણ કે એમને તો એક જ વસ્તુ છે, આખી જિંદગી મેટફોર્મિન લેવાની, ઇન્સ્યુલિન લેવાનું અને ગોળીઓ વધાર્યા કરવાની, એક પછી એક એડ કર્યા કરવાની. એટલે તમે મહેરબાની કરીને આ વાત, મારું પણ નામ લેતા જ નહીં કે અર્ચનાની સાહેબે કીધું છે કે એનડીએ ચાલુ કરશે, કારણ કે એ મારા સ્ટુડન્ટ હશે અને મેં એમને ફાર્મેકોલોજી ભણાવ્યું હતું.
મેં તમને ડાયાબિટીસની દવાઓ ભણાવી છે. એટલે તમે આ પુસ્તક અમરેલીના લોકો, સૌરાષ્ટ્રના લોકો, ગુજરાતના લોકો અને ભારતના લોકો બહુ જ નસીબદાર છે, બહુ જ નસીબદાર છે. ડિપ્રેશનનો બધું બહુ જ ચમત્કાર વિશે કહી દીધું છે, પણ મેડિકલમાં એક ડૉક્ટર એવા પેદા થયા છે હું ધમણકરના કે આખી સિસ્ટમ બદલી કાઢી છે. જેને હાથ લગાવે છે એનો દર્દ દૂર થઈ જાય. અમુક વખત તો હાથ પણ નથી લગાવતા, ખાલી વાત કરવાથી દર્દ દૂર થઈ જાય. એટલા બધા પ્રભાવ આ નવી રોજક પ્રથામાં છે. એટલે હું તમને વિશ્વાસ સાથે કહેવા આવ્યો છું, આજે ખાસ વડોદરાથી આપને આ સંદેશો આપવા આવ્યો છું કે તમે બધું ચવાણકર વિશે કહી દીધું બહુ સાંભળ્યું. મહાન પુરુષ છે, પણ જે મહાન ડૉક્ટર છે એની વાત કરવામાં આવે છે. એટલે તમે જો ભવિષ્યમાં જેટલી સારી રહેવી હોય, તમને તો ખબર છે હવે બધા 70-90 વર્ષ જીવે જ છે, પણ કેવી જિંદગી જીવી છે એ ચવાણકરને પૂછી લેજો. ચવાણકર જેવી જિંદગી જીવી છે કે પછી મેડિકલ આઈસીયુમાં જવું છે, હોસ્પિટલમાં જવું છે, કે બેડ રિટેર થવું છે, એ તમારા હાથમાં છે. બાકી તો ડૉક્ટરો તો અવેલેબલ છે, દવાઓ અવેલેબલ છે, સર્જરી અવેલેબલ છે. તમને 90 વર્ષથી દવા નહીં દેવું, પણ યાદ રાખો આજકાલ એટલી બધી ફેસિલિટી અવેલેબલ છે કે કોઈ ઉપર જવા માટે અલાઉડ જ નથી. અહીંયા જ બધું બરાબર ઠીક થઈ જાય છે. પણ એ જે સ્ટાઇલ છે જિંદગી, ડૉક્ટર પર ચાલવાનું અને બેડ રિટર્ન ચાલવાનું અને આઈસીયુમાં રહેવાનું, એક એક મહિનો વેન્ટિલેટર પર રહેવાનું, એ બધું તમે નક્કી કરીને આજે જજો. અહીંયા આવ્યા છો તો ચવાણ સાહેબને એનિવર્સરીની જો ગિફ્ટ આપી હોય ખરેખર, આ બધાએ પ્રેમભાવ આટલો બધો મારાએ આપ્યો છે, પણ જો ખરેખર તમારે પ્રેમભાવ આપવો હોય તો મારી એક વિનંતી છે કે આ નવી ભોજન બધા સમજો, શરૂ કરો અને ભવિષ્યમાં યાદ કરો કે આપણે 54-50 લગ્ન એની પરિસ્થિતિમાં ગયા હતા અને આપણે આ જિંદગીભરનું માનું મળી ગયું છે. એટલે એ લઈને જજો. જે રીતે 54-50 આજે લગ્ન વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે, હું તમને વિશ્વાસ સાથે કહેવા માગું છું 100 વર્ષ કે આવતા 25 વર્ષે બી અહીંયા જ મળીશું આપણે. આપણે જવાન સાહેબ હજી 25 વર્ષ આપણી જોડે જ રહેવાના છે. આ નવી ભોજન પ્રથાનો પ્રતાપ એવો છે કે ઉપર જવાની જરૂર જ નથી પડતી, કે ઉપર જગ્યા જ નથી, એટલું મસ્ત જિંદગી જીવે છે જવાન સાહેબ. એટલે આપ પણ તમે યાદ રાખજો. મારી ઈચ્છા એવી છે કે 25 વર્ષ પછી આટલા તો એટલે 400 જણા તો મળીએ જ આપણે, અને બીજા પણ ઉમેરાય. તો આ સાથે ચવાણ સાહેબને ફરી એકવાર નમસ્કાર, આભાર. એમના તકથી હું ડૉક્ટર બન્યો, હું તો MBBS MD બન્યો હતો, પણ હવે MBBSનો ડૉક્ટર એમના તકથી બન્યો છું. અને એનો જે એ જે ડિગ્રી મળી છે તે MD ફાર્માકોલોજી કરતાં ઘણી મોટી છે, ઘણી વિશાળ છે. તો આ સાથે મન તકે ઘણો ઘણો આભાર.